આગળના લેક્ચરમાં આપણે માલ સામાન પડતર ખર્ચ વિચલન જોઈ ગયા. હવે બીજું જોઈએ માલ સામાન ભાવ વિચલન, જેને આપણે કહીશું એમપીવી, મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ, માલ સામાન ભાવ વિચલન. માલ સામાનના પ્રમાણ ભાવ કરતાં ખરેખર ભાવમાં તફાવત હોય તો આ તફાવતને માલ સામાન ભાવ વિચલન કે કિંમત વિચલન કહેવામાં આવે છે. દાખલા તરીકે એકમ દીઠ માલ સામાનના પ્રમાણ ભાવ રૂપિયા 20 છે, પરંતુ ખરેખર ભાવ રૂપિયા 20.60 ચૂકવાયો હોય તો 60 પૈસા ભાવ વિચલન ગણાય. અહીં ખરેખર ભાવ વધુ ચૂકવાયો છે, તેથી 60 પૈસા છે એ પ્રતિકૂળ વિચલન ગણાય. એના માટેનું સૂત્ર છે, નીચે જોઈએ. માલ સામાન ભાવ વિચલન બરાબર ખરેખર જથ્થો, કૌંસમાં પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ. ખાસ ધ્યાન રાખું, સૂત્રમાં માલ સામાન ભાવ વિચલન બરાબર ખરેખર જથ્થો, કૌંસમાં પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ. અથવા જોઈએ એમપીવી બરાબર માલ સામાન ભાવ વિચલન બરાબર એક્યુ, કૌંસમાં એસપી માઇનસ એપી, જેમાં એક્યુ એટલે શું? તો કે ખરેખર જથ્થો, એસપી એટલે પ્રમાણ ભાવ, એપી એટલે ખરેખર ભાવ. આ ઉપરના સૂત્ર મુજબ જ છે, પણ આ શું થયું? તો કે ઇંગ્લિશ વર્ઝન થયું. માલ સામાન ભાવ વિચલન બરાબર ખરેખર જથ્થો, કૌંસમાં પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ. બરાબર, એનો દાખલો જોઈએ. દાખલા નંબર 2, એક કારખાનામાં ઉત્પાદન અંગેની વિગતો નીચે મુજબ હતી. પ્રમાણ જથ્થો 9000 કિલોગ્રામ, ખરેખર જથ્થો 9100 કિલોગ્રામ, પ્રમાણ ભાવ કિલો દીઠ રૂપિયા 16 અને ખરેખર ભાવ કિલો દીઠ રૂપિયા 16.20. માલ સામાન ભાવ વિચલન ગણો. બરાબર, ગણતરી કરીએ. બીજું, માલ સામાન ભાવ વિચલન સૂત્ર જોઈ ગયા આપણે. શું જોઈ ગયા? તો કે માલ સામાન ભાવ વિચલન બરાબર ખરેખર જથ્થો, કૌંસમાં પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ. રકમમાં આપણી પાસે ખરેખર જથ્થો હતો કેટલો? તો કે 9100 કિલોગ્રામ. કૌંસમાં પ્રમાણ ભાવ આપણને આપ્યો છે 16 અને ખરેખર ભાવ કેટલો હતો? તો કે 16.20. સાદું રૂપ આપી દઈએ, 0.20. પણ કેવા રહેશે? તો કે માઇનસ 16 માઇનસ 16.20 કરીએ એટલે મને મળે માઇનસ 0.20. 9100 × 0.20 ગણતરી કરું તો મને મળે માઇનસ 1820 રૂપિયા. માઇનસ છે એટલે હું શું ગણીશ? પ્રતિકૂળ. બરાબર, માલ સામાન ભાવ વિચલન મને કેટલો મળશે? તો કે 1820 રૂપિયા. પણ કેવા મળશે? તો કે પ્રતિકૂળ. આ થયો મારો જવાબ, માલ સામાન ભાવ વિચલન 1820 રૂપિયા, પણ કેવા? પ્રતિકૂળ. બરાબર, આના પછી ત્રીજું સમજીએ માલ સામાન વપરાશ વિચલન, જેને કહીશું મટીરિયલ યુસેજ વેરિયન્સ. માલ સામાન વપરાશ વિચલન, જ્યારે ઉત્પાદનમાં પ્રમાણ વપરાશ કરતાં ખરેખર વપરાશ વધુ કે ઓછો થયો હોય ત્યારે આ માલ સામાન વપરાશ કે જથ્થા વિચલન ઉદ્ભવે છે. જો પ્રમાણ વપરાશ કરતાં ખરેખર વપરાશ વધુ થયો હોય તો પ્રતિકૂળ વિચલન ગણાય, ઓછો થયો હોય તો અનુકૂળ વિચલન ગણાય. બરાબર, એનું સૂત્ર જોવા જઈએ. માલ સામાન વપરાશ વિચલન બરાબર પ્રમાણ ભાવ, કૌંસમાં પ્રમાણ વપરાશ માઇનસ ખરેખર વપરાશ. વપરાશની જગ્યાએ તમે જથ્થો પણ ઉપયોગ કરી શકો એવો શબ્દ. પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો, વપરાશ અને જથ્થો બે એક જ શબ્દ થયો. માલ સામાન વપરાશ વિચલન બરાબર પ્રમાણ ભાવ, કૌંસમાં પ્રમાણ વપરાશ માઇનસ ખરેખર વપરાશ. અથવા એમયુવી એટલે તો કે માલ સામાન યુસેજ વેરિયન્સ બરાબર એસપી ગુણ્યા એસક્યુ માઇનસ એક્યુ, જેમાં એસપી બરાબર પ્રમાણ ભાવ, એસક્યુ બરાબર પ્રમાણ જથ્થો અને એક્યુ બરાબર ખરેખર જથ્થો. બરાબર, આ એનું સૂત્ર થયું. દાખલા નંબર 3 ગણતરી કરીએ. એક કારખાનામાં ઉત્પાદન અંગેની વિગતો નીચે મુજબ હતી.
प्रमाणित जत्थो 15,000 किलोग्राम, वपरायेल जत्थो 16,000 किलोग्राम, प्रमाण भाव किलोग्राम दीठ रुपया 15, खरेखर भाव किलोग्राम दीठ रुपया 15.50। माल सामान वपराश विचलन गणो, माल सामान वपराश विचलन गणो, गणिया कई रीते गणतरी थाय माल सामान वपराश विचलन। त्रीजू माल सामान वपराश विचलन बराबर एनु सूत्र लखीए, प्रमाण भाव काउसमां प्रमाण वपराश माइनस खरेखर वपराश, अथवा तो जत्थो पण तमे लखी शको, हाँ एना पण तमे लखी शको जत्थो, वपराश अथवा तो जत्थो कोई पण शब्द वापरी शको। प्रमाण भाव दाखलामां छे तमारी पासे केटलुं, तो के किलोग्राम दीठ आप्यो तो रुपया 15, प्रमाण वपराश छे तमारी पासे 15,000 किलोग्राम अने खरेखर वपराश छे तमारी पासे 16,000 किलोग्राम। 15,000 माइनस 16,000 एटले माइनस 1,000 आपणने मळशे रुपया केटला, तो के माइनस 15,000। माइनस आव्यु एटले प्रतिकूल विचलन बराबर। हवे मने आना उपरथी एवुं कही शकाय के मने माल सामान वपराश विचलन केटलुं मळे छे, रुपया 15,000, पण केवुं प्रतिकूल माइनस छे एटले प्रतिकूल। आ थई गयुं माल सामान वपराश विचलन। रेडी, एना पछी चोथुं जोवा जोईए। चौथों माल सामान मिश्रण विचलन, मटीरियल मिक्स वेरियंस, माल सामान मिश्रण विचलन जोवा जोईए तो जोईए एमां केटलाक उद्योगों जेवा के टेक्सटाइल, कलर, रबर, केमिकल्स, बांधकाम, दवा वगैरह उद्योगों में तैयार वस्तुनुं उत्पादन मेळवा माटे बे के तेथी वधु प्रकारना काचा माल सामाननुं मिश्रण उत्पादन प्रक्रिया में दाखल करवामां आवे छे। मिश्रण में रहेला जुदा जुदा प्रकार ना माल सामान नु प्रमाण निश्चित होय छे, जेने प्रमाण मिश्रण कहेवामां आवे छे। हवे उत्पादन प्रक्रिया हाथ धरवामां आवे ते दरमियान जुदा जुदा कारणोसर खरेखर मिश्रण प्रमाण मिश्रण करता जुदू होय, बीजा अर्थमां खरेखर उत्पादन दरमियान प्रमाण मिश्रण में फेरफार थाय तो खर्चमां जे तफावत आवे तेने माल सामान मिश्रण विचलन कहेवाय छे अथवा तो कहेवामां आवे छे। नीचे एनुं सूत्र जोईए, माल सामान मिश्रण विचलन बराबर प्रमाण भाव काउसमां प्रमाण जत्थो माइनस खरेखर जत्थो, प्रमाण भाव काउसमां प्रमाण जत्थो माइनस खरेखर जत्थो, अथवा MMV बराबर एटले के माल सामान मिश्रण विचलन बराबर SP काउसमां SQ माइनस AQ, जेमां SP बराबर प्रमाण भाव, SQ बराबर प्रमाण जत्थो, AQ बराबर खरेखर जत्थो बराबर। હવે જ્યારે માલ સામાન મિશ્રણ વિચલન આવે ને ત્યારે બે સંજોગો ઊભા થાય। હવે જોઈએ, હવે ઉપરોક્ત સૂત્રનો ઉપયોગ કરી માલ સામાન મિશ્રણ વિચલન શોધવામાં આવે ત્યારે નીચેના બે પ્રકારના સંજોગો ધ્યાનમાં લેવાના રહે। કયા કયા બે પ્રકારના સંજોગો? તો કે જોવા જઈએ, સંજોગ એ જ્યારે ખરેખર મિશ્રણનું કુલ વજન અને પ્રમાણ મિશ્રણનું કુલ વજન એક સરખું હોય ત્યારે બરાબર। સંજોગ એ કયો થયો? તો કે જ્યારે ખરેખર મિશ્રણનું કુલ વજન અને પ્રમાણ મિશ્રણનું કુલ વજન એક સરખું હોય ત્યારે। અને સંજોગ બી જોવા જઈએ, જ્યારે ખરેખર મિશ્રણનું કુલ વજન અને પ્રમાણ મિશ્રણનું કુલ વજન એક સરખું ન હોય ત્યારે। આપણે જોઈએ, શરૂઆત કરીએ સંજોગ એથી। કયો છે સંજોગ એ? તો કે જ્યારે ખરેખર મિશ્રણનું કુલ વજન અને પ્રમાણ મિશ્રણનું કુલ વજન એક સરખું હોય ત્યારે। જો આ પ્રકારનો સંજોગ હોય તો માલ સામાન મિશ્રણ વિચલનનું ઉપર જે સૂત્ર આપણે જોયું ને એના આધારે જ આપણે માલ સામાન મિશ્રણ વિચલન ગણવામાં આવે છે। કયું જોઈ ગયા? તો કે માલ સામાન મિશ્રણ વિચલન બરાબર પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો બરાબર। એનો દાખલો જોઈએ, દાખલા નંબર 4, ખાસ ધ્યાન રાખો અહીંયા રકમમાં જ। દાખલા નંબર 4, એક કારખાનામાં એક વસ્તુના ઉત્પાદન માટે 3 પ્રકારના માલ સામાનનું મિશ્રણ કરવામાં આવતું હતું। આ અંગેની માહિતી નીચે મુજબ છે। આપણને નીચે દાખલાની રકમમાં 5 કોષ્ટક આપ્યા છે, 5 કોલમમાંનું પહેલું કોલમ કયું આપ્યું છે? તો કે માલ સામાન, માલ સામાનમાં 3 આપ્યા છે, અ, બ અને ક। એના પછી આપ્યા છે પ્રમાણ કિલો, અના કેટલા છે 100, બના 75, કના 50। એના પછી આપ્યો છે પ્રમાણ ભાવ કિલો દીઠ આપ્યું છે,
માટે 2, બ માટે 2.5, ક માટે 3. અને એના પછી જે ચોથી કોલમ છે એ ખરેખર વપરાયેલ માટે આપ્યું છે. ખરેખર વપરાયેલ કિલો અ માટે 80, બ માટે 90 અને ક માટે 55. અને છેલ્લી કોલમ આપી છે ખરેખર ભાવ. કિલો દીઠ રૂપિયા કેટલા થાય? અ માટે 2.25, બ માટે 2.40 અને ક માટે 3.50. આપણે ગોતવાનું છે માલ સામાન મિશ્રણ વિચલન. માલ સામાન મિશ્રણ વિચલન શોધો. તો હવે તમારે એ નક્કી કરવાનું કે સંજોગ એ દ્વારા ગણતરી કરીશું કે સંજોગ બી દ્વારા. તો સંજોગ એ શું હતું? તો કે જ્યારે ખરેખર મિશ્રણનું કુલ વજન અને પ્રમાણ મિશ્રણનું કુલ વજન એક સરખું હોય ને ત્યારે. તો જોઈ લેવાનું કે પ્રમાણ કિલોનો ટોટલ અ બ અને ક નો કેટલો થાય છે. તો કે પ્રમાણ કિલોનો ટોટલ 100 પ્લસ 75 પ્લસ 50 કરવું એટલે 225 આવે. બરાબર. હવે એવી જ રીતે ખરેખર કિલો કેટલા છે? તો કે 80, 90 અને 55 એ ત્રણે ત્રણનો ટોટલ કરું તો એ કેટલા આવે? તો કે 225. એટલે સંજોગ એ પ્રમાણે મારે દાખલો કરવાનો થશે. પ્રમાણ કિલો જે કાંઈ પ્રમાણ જથ્થો અને ખરેખર જથ્થાનું છે એનું વજન કેવું છે? તો કે એક સરખું છે. એટલે મારે કયા સૂત્ર દ્વારા ગણતરી કરવી પડશે? તો કે માલ સામાન મિશ્રણ વિચલન બરાબર પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો. જોઈએ હવે પહેલા તો દાખલાની ગણતરી કરીએ. એ પ્રમાણે ચોથું માલ સામાન મિશ્રણ વિચલન. પહેલા તો મારે જોવું પડે કે પ્રમાણ જથ્થો કેટલો છે. કૌંસમાં અ પ્લસ બ પ્લસ ક બરાબર. અનો કેટલો છે? તો કે 100 પ્લસ બ નો કેટલો છે? તો કે 75. ક નો કેટલો છે? તો કે 50. બધાનો ટોટલ કેટલો થાય છે? તો કે 225 કિલો. બરાબર. એવી જ રીતે ખરેખર જથ્થો કેટલો થાય છે? અ બ અને ક નો ત્રણેયનો. તો કે અનો છે 80, બનો છે 90 અને કનો છે 55. ત્રણેયનો ટોટલ કરીએ તો એ કેટલો થઈ છે? તો કે 225 કિલો. તો પ્રમાણ જથ્થો અને ખરેખર જથ્થો બે કેટલો છે? તો કે સરખો. તો મારે હવે માલ સામાન મિશ્રણ વિચલન મેળવવાનું થશે સંજોગ એ પ્રમાણે. બરાબર. સૂત્ર મૂકીએ માલ સામાન મિશ્રણ વિચલન. સૂત્ર આપણે આગળ જોઈ ગયા. કયું મૂકીશું? તો કે પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો. ત્રણે ત્રણ માલ સામાન આપ્યા છે તો ત્રણે ત્રણ માલ સામાનની ગણતરી કરવી પડે. માલ સામાન અ બરાબર. પહેલા જોઈએ માલ સામાન અ માટે ભાવ કેટલો આપ્યો છે? પ્રમાણ તો કે 2. પ્રમાણ જથ્થો કેટલો આપ્યો છે? તો કે 100. ખરેખર જથ્થો કેટલો આપ્યો છે? તો કે 80. રકમમાં જોતા જવું 2×20 એટલે મને મળે ₹40. કેવા મળશે? અનુકૂળ. બરાબર. આ અ માટે મળી ગયું. હવે જોવા જઈએ બ માટે. માલ સામાન બ એના માટે પ્રમાણ ભાવ કેટલો છે? તો કે 2.50. પ્રમાણ જથ્થો કેટલો છે? તો કે 75. ખરેખર જથ્થો કેટલો છે? તો કે 90. 2.50 માઇનસ 15. ગુણાકાર કરીએ 2.50 માઇનસ 15 તો આપણને મળે -38.50 રૂપિયા. માઇનસ છે એટલે હું ગણીશ પ્રતિકૂળ. એવી જ રીતે માલ સામાન ક માટે. તો માલ સામાન ક નો પ્રમાણ ભાવ કેટલો છે? તો કે 3. બરાબર. પ્રમાણ જથ્થો કેટલો છે? તો કે 50. ખરેખર જથ્થો કેટલો છે? તો કે 55. 3 - 5. આ ગુણાકાર છે કૌંસ છે એટલે ખાસ ધ્યાન રાખો. 3×-5 એવી રીતે આ થાય. કૌંસ છે એટલે ગુણાકારની નિશાની. ખાસ ધ્યાન રાખો મને મળે -15 રૂપિયા. 5×15 પણ કેવા મળે? પ્રતિકૂળ. હવે કુલ જોવા જઈએ. નીચે માલ સામાન બરાબર મિશ્રણ વિચલન બરાબર બધાનું જોવું પડશે ને. માલ સામાન અ પ્લસ બ અને પ્લસ ક. અનો જવાબ કેટલો હતો? તો કે 40 પ્લસ. બરાબર. આ પ્લસની નિશાની તો એમને રહેશે. બ નો શું જવાબ આવ્યો હતો? -37.50 પ્લસ. ક નો જવાબ કેટલો આવ્યો? તો કે -15. સાદુરૂપ આપીએ 40 + -37.5 + -15 કરીએ એટલે મને જવાબ મળે 12.5 પણ કેવા મળશે? માઇનસ. મારો જવાબ થશે પ્રતિકૂળ. આ મને મળ્યું
कुल माल सामान मिश्रण विचलन, माल सामान अणु, माल सामान बनु अने माल सामान कणु। बराबर, कुल माल सामान मिश्रण विचलन मिल्यू अ प्लस ब प्लस कणु। अनो जवाब केटलो हतो? 40। बनो जवाब हतो 37.50। कणु हतो -15। बधानो प्लस कर्यो एटले मने कुल माल सामान मिश्रण विचलन केटलानुं मळशे? तो के 3 3 નું 12.50। पण केवुं? माइनस। माइनस एटले प्रतिकूळ। आ खास ध्यान राखो, बाजुमां माइनस प्लस होय, माइनस होय तो प्रतिकूल लखो, प्लस होय तो अनुकूल लखो। एना कारणे जवाब तमारो साचो गणाशे, नहीं लखो तो जवाब में मार्क मळे नहीं। बराबर, आ थयुं माल सामान मिश्रण विचलन संजोग ए प्रमाणे। हवेना पछीना लेक्चर में आपणे संजोग बी प्रमाणे गणतरी करीशुं।